તો સુરેન્દ્રનગર લોકસભાથી કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ ભરશે. ઋત્વિક મકવાણા આજે ઉમેદવારી ફોર્મ ભરશે. સ્થાનિક સમસ્યાને લોકસભા સુધી લઈ જવાની તેમણે ખાતરી આપી છે. રેલી સ્વરૂપે ઉમેદવારી નોંધાવવા પહોંચશે ઋત્વિક મકવાણા. લોકસભાની ચૂંટણી માટે અત્યારે હાલ ઋત્વિકભાઈ જે ફોર્મ ભરવા જઈ રહ્યા છે, આપણે જાણી છે એમની પાસે કોણ કોણ આગેવાનો આવવાના છે અને લોકો પાસે શું અપેક્ષા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી અને એઆઈસીસીના જનરલ સેક્રેટરી મુકુલ વાસનિકજી આવી રહ્યા છે. સોમનાથ વેરાવળના ધારાસભ્ય શ્રી વિનય ચુડાસમા આવી રહ્યા છે અને પ્રદેશ કોંગ્રેસના ઘણા બધા નેતાઓ. આખો કાર્યક્રમ આ દિવસનો કઈ રીતે રહેશે? આજે અહીંયા અત્યારે બધા એકત્ર થઈશું સુરેન્દ્રનગર એસટી સ્ટેશન પાસે અને ત્યાંથી રેલી સ્વરૂપે છે એ કલેક્ટર કચેરીમાં ફોર્મ નોમિનેશન માટે જઈશું. જ્યારે આજે આપણે દર્શન કરીને શ્રી ગણેશ કરી રહ્યા છીએ ત્યારે લોકો પાસે આપણી શું અપેક્ષા? લોકો પાસે તો એક જ અપેક્ષા છે કે સુરેન્દ્રનગરની અંદર છેલ્લા 15 વર્ષથી સ્થાનિક પ્રતિનિધિ તરીકે જે રજૂઆતો થવી જોઈએ સ્થાનિક વિસ્તાર માટે, સ્થાનિક પ્રશ્નો માટે, સ્થાનિક ડેવલપમેન્ટ માટે, ક્યાંક ને ક્યાંક પાછલા 10-15 વર્ષથી એ રજૂઆતો થઈ નથી. તો લોકો એવો ઉમેદવાર પસંદ કરે કે જે આ વિસ્તારની વાત છે લોકસભાના પ્લેટફોર્મ ઉપર જઈને કરી શકે. ચોક્કસ જી 24 કલાક સુરેન્દ્ર. તો આ સાથે બુલેટિનમાં રોકાશે એક બ્રેક માટે. આપ જતા રહો ઝી 24 કલાક.